ઉલ્લેખનીય છે કે આજે આઈકે જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી અને તેમણે કેટલાક સવાલો પણ ઉઠાવ્યા હતા. વિરજી ઠુમરે વાઘાણી પર કરેલી ટિપ્પણી મામલે આઈકે જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ આજે કરવામાં આવી હતી. આ વિશે વધુ જાણકારી માટે વાતચીત માટે આપણે વિરજી ઠુમર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. જી વિરજીભાઈ, જે રીતે આજે આઈકે જાડેજા દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને કેટલાક આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા, શું કહેશો એ વિશે તમારી પ્રતિક્રિયા શું છે? એમણે શું આક્ષેપો કર્યા હું જાણતો નથી. એમણે શું આક્ષેપો કર્યા જાણતો નથી. અગાઉ ઘણી વખત પણ કહી ચૂક્યો છું, આપની ચેનલ મારફત પણ કહી ચૂક્યો છું, કોઈનું અપમાન કરવા માટેનો અમે ક્યારેય માનીએ જ નહીં. કોઈની માતાનું પણ અપમાન કરવા માટેનો મારો ઈરાદો નથી. પરેશભાઈ પણ આ બાબતમાં વાત કરી ચૂક્યા છીએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીને જયારે પોતાની વાત આવે ત્યારે મહિલા કે સ્ત્રી દેખાય છે. શ્રીમતી સોનિયાજીનું અપમાન કરે, બેન દીકરીની ઇજ્જત લૂંટાય, જીવન લૂંટાય એવી વખતે ત્યારે એમને તે યાદ આવતું નથી. કોઈની માતાનું અપમાન કરવા માટેનો અમારો ઇન્ટેન્સિવ હોય પણ ન શકે, પરંતુ પાટીદાર સમાજને જયારે કોઈ પીઠું તો એના માટેનો અમારો રોષ નીકળી ગયો છે. અને એ રોષના કારણે એ લોકો માત્ર પ્રજાનું ધ્યાન બીજે ખેંચવા માટે પ્રેસ કોન્ફરન્સ કરીને બીજી વાતો કરીને બે પ્રજાને બહેકાવી ગયા છે, ગેરમાર્ગે દોરી ગયા છે. નિષ્ફળ ગયેલા ભારતીય જનતા પાર્ટી પેટ્રોલ ડીઝલના ભાવ વધારવામાં પણ એટલી બધી નિષ્ફળ ગઈ છે, ગૃહિણીના ગેટમાં નિષ્ફળ ગઈ છે. એટલે પ્રજાનું ધ્યાન બીજે દોરવા માટે અને એના કાર્યકર્તાઓમાં પણ ભારે મોટો રોષ છે. એટલે આ પાર્ટી હંમેશા આંદોલન કરનારી પાર્ટી છે. એ રોષને ખાળવા માટે એના આંદોલનકારીઓને એના જે કાર્યકર્તાઓ છે એને આ બાબતમાં ચડાવી દીધા છે. બીજી રીતે વિશેષ ભારતીય જનતા પાર્ટી પાસે કશું નથી. વિરજીભાઈ, આઈકે જાડેજા દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી તેમણે કહ્યું હતું કે વિરજી ઠુમર માફી માંગે, શું તમે માફી માંગશો? મેં અગાઉ પણ કહ્યું કે એમણે પાટીદારને પીઠું કહ્યા છે, હાર્દિક પટેલને પીઠું કહ્યા છે. એ બાબતમાં જો તેઓ વિચારશો, આજે પણ મેં કહ્યું છે, આજે બીજી ચેનલ મારફતે કહ્યું છે, એમની માતાને કોઈ અપમાન કરવા માટેનો અમારો ઈરાદો પણ નથી. અને એ પોતે જો સામેથી એમ કે મારી પણ ભૂલ થઈ છે તો એ બાબતમાં ફરી વિચારવા માટે હું સમજ છું. જી બિલકુલ, આભાર જી 24 કલાક સાથે જોડાઈને વાતચીત કરવા માટે. તો વિરજી ઠુમરે વાઘાણી ઉપર જે ટિપ્પણી કરી હતી તે મામલો વધુ ને વધુ ગરમાતો જઈ રહ્યો છે. આજે આઈકે જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી અને તેમણે આ મામલે વિરજી ઠુમર માફી માંગે તેમ પણ કહ્યું હતું. તો આ સાથે જ વિરજી ઠુમર સાથે જે હાલ ટેલિફોનિક વાતચીત થઈ તેમણે કહ્યું છે કે મારો અપમાન કરવાનો કોઈ જ ઈરાદો નહોતો, કોઈની માતાનું અપમાન કરવાનો મારો કોઈ ઉદ્દેશ નહોતો. અને જે પ્રકારે પાટીદારો ઉપર ટિપ્પણી પહેલા ભાજપ દ્વારા કરવામાં આવી છે તેના કારણે તેમણે આ પ્રકારે વાતચીત કરી હતી, પરંતુ તેમનો માફી માંગવાનો કોઈ જ ઈરાદો નથી તેવું તેમણે કહ્યું છે.